સર સમયની સાથે ખાસ કરીને પર્યાવરણની જ્યાં રક્ષાની વાત આવે છે રક્ષણની વાત આવે છે તો વ્યવસાયમાં તમે એને એ બાબતોને પણ તમે સાંકળી છે તો ડ્રીપ ઇરિગેશન એ ગુજરાતના ખેડૂતો માટે અથવા તો દેશભરના ખેડૂતો માટે ખૂબ તાતી જરૂરિયાત છે તો ડ્રીપ ઇરિગેશનના વ્યવસાયમાં આવવાનું ક્યારે સૂચ્યું અને એ વ્યવસાયની શરૂઆત કરી હતી આ ક્યાંક મેગેઝિનમાં વાંચ્યું ડ્રીપ ઇરિગેશન વાંચ્યું એટલે એમ લાગ્યું કે આ બિઝનેસ કરવા જોઈએ હું ખેડૂત છું મને બહુ સરળતાથી ફાવશે ને હું સમજી શકું છું આ વાતને અને ખેડૂતોનો ઉપયોગ થઈ શકું છું એ એક મને વધારે ઇન્ટરેસ્ટ જગાવ્યો એટલે હું આ બિઝનેસમાં આવ્યો હવે સર ડ્રીપ ઇરિગેશનની વાત આવે છો તો ગુજરાત ગુજરાતની બહાર કેટલા રાજ્યોમાં આપણા આપણી કંપનીમાંથી આપણે પ્રોવાઈડ કરીએ છીએ ડ્રીપ ઇરિગેશનમાં આપણે તેરેક રાજ્યોમાં તેરથી ચૌદ રાજ્યોમાં માલ પ્રોવાઈડ કરીએ છીએ સર માત્ર ગુજરાતની જ વાત કરીએ તો જે ટોટલ જમીનમાં જે હેક્ટર લાખો હેક્ટર જમીનમાં જે એક લાખ હેક્ટરનો ટાર્ગેટ હતો અને એ પૂરો થયો અને એમાં ચાલીસ કંપનીઓમાં મારું વીસ હજાર હેક્ટર હેક્ટર એજમાં યોગદાન છે સર ડ્રીપ ઇરિગેશનનું તમે જ્યારે કામ લીધું છે તો ખેડૂતોને સમયસર એક એની સેવા મળવી જોઈએ મૂળ ઉદ્દેશ્ય એ છે તો કઈ કઈ બાબતો તમે નવી કરી કે જેનું અનુકરણ ન કહીએ કરે પરંતુ જેમાંથી પ્રેરણા લેતી હોય સરકારે એમાં એવું કહેવાય કે શરૂઆતમાં અમને એવી તકલીફ પડતી કે ટેકનિશિયનો જે આ ડ્રીપ ઇરિગેશનનું રિપેર્સ મેન્ટેનન્સ કરી શકાય એવા માણસો નહોતા મળતા તો એવું લાગતું હતું કે આમાં કંઈક કરવું જોઈએ તો મેં ડ્રીપ સેવક નામની એક પોસ્ટ પેદા કરી મારા ત્યાં અમે જાહેરાત આપી પેપરમાં ક્યાંક એક્ઝિબિશન હતા તો ત્યાં મૂક્યું કે ભાઈ દસ બાર ચોપડી ભણ્યા હોય પાસ ના પાસ એવા છોકરાઓને અમે ટ્રેનિંગ આપીશું અને તમને અમે ડ્રીપ સેવક તરીકે તૈયાર કરશું તમે આઠથી પંદર હજાર પગાર મેળવી શકશો અને ભવિષ્યમાં તમારામાં ટેલેન્ટ હશે તમે લોકલ તમારા એરિયામાં ડ્રીપ ના ડીલર થઈને વેપાર પણ કરી શકશો અને એમાં એવું લખેલું કે જે રૂરલમાં કામ કરવા તૈયાર હોય એવા જ માણસો જોઈએ છે જેને અમદાવાદ કે શહેરમાં રહેવું છે એવા નહીં એવી જાહેરાત પછી અમે થોડીક ટીમોને અમારા ત્યાં ફેક્ટરીમાં લાવ્યા એમને અમારા ગેસ્ટ હાઉસમાં રાખ્યા એને ટ્રેનિંગ આપી એમને ડ્રીપ વિશે સમજાયા એ લોકો તૈયાર થયા એમને ખ્યાલ આવ્યા પછી અમે તે રૂરલ એરિયામાં એમના વતનના એરિયામાં મૂક્યા ત્યાં અમારા ડીલર સાથે ટ્રેનિંગ મૂક્યા પછી અમારા જે એરિયાના મેનેજર હોય એરિયાના માણસો એની સાથે મૂક્યા એ લોકો તૈયાર થયા એમાંથી ઘણા એ બિઝનેસ પણ કર્યો ઘણા અમારા ત્યાં કાયમી જોબમાં પણ આવી ગયા બીજી કંપનીઓમાં જોબમાં ગયા એવું થતું ગયું અને એ એના પરથી કદાચ જીજીઆરસીએલ કંપની છે એમણે બી નિર્ણય લીધો કે આવી ટ્રેનિંગ આપણે કરવી જોઈએ એમણે જીજીઆરસીએલની સાથે અમારી કંપનીઓ સાથે રહીને એવી ટ્રેનિંગ બી ચાલુ કરી અને આદિવાસીઓમાંથી ને એવાથી ટ્રેનિંગ માટે બોલાયા અને એમણે ટ્રેનિંગનું કામ ચાલુ કર્યું એ સિવાય એક અમે મને એવું લાગતું કે ખેડૂતોને આ ડિપ્રેશન લગાવ્યા પછી પૂરી તંત્રિક જાણકારી નથી હોતી એટલે ક્યારેક નાસીપાસ થઈ જાય કંઈક બગડ્યું અને ન ચાલ્યું તો એ ડિપ્રેસ થઈ અને બાજુ કાઢીને મૂકી દે એટલે મેં એવું કર્યું કે એક એગ્રોનોમિસ્ટ એટલે જે ખાતરનું પાણીનું અને બિયારણ વિશે રોગ વિશે દવા વિશે સારો સારા આપી શકે એગ્રીકલ્ચર લઈને ભણેલા માણસો હોય બીજું એક ટેકનિશિયન કે જે ડ્રીપ્રિશનનો સેટ લગાવ્યો છે ને એમાં ઘણી બધી વસ્તુ લાગે મેઇન વોટર સોર્સથી શરૂ કરીને ફિલ્ટર લાગે વાવ લાગે ફર્ટિલાઇઝર આપવાની સિસ્ટમ લાગે મેઇન લાઇન સબ મેઇન લાઈન ડ્રીપર લેટરસ બહુ બધું આવતું હોય છે એટલે એ ટેકનિશિયન એ બધું ફિટિંગ જાણે એટલે એકવાર ફિટ કરીને ચાલુ કર્યા પછી એને વરસમાં ત્રણ વાર ફરજિયાત અમારી ટીમ જાય અમે વાન આપણી મારુતિ વાન આવે છે એની એવી ચાર વાન લીધી એને નામ કૃષિ સેવા રથ આપ્યો એમાં ત્રણ માસની ટીમ જાય એક ડ્રાઈવર એક ટેકનિશિયન અને એક એગ્રોનોમિસ્ટ એ જાય ખેડૂતને ત્યાં ટેકનિશિયન હોય તેનું કંઈ બી બગડ્યું હોય તો ત્યાં ત્યાં રિપેર કરી દે અને ચાલુ કરી દે અને એગ્રોનોમિસ્ટ હોય તો એ એગ્રોનોમિસ્ટ આને સલાહ આપવાની આવી ફરજિયાત ત્રણ વિઝિટ ચાલુ કરી જે મારા એક બોજ હતો વધારાનો કે પ્રોફિટમાંથી ઓછું થાય અથવા નુકસાન આપી શકે તો એ એક એવી વસ્તુ હતી કે જે બહુ એક્સેપ્ટ થઈ કદાચ જીજીઆરસી જીજીઆરસીએલ છે એની છ મિનિસ્ટરોની કમિટી છે એ કમિટીમાં એક સિનિયર મિનિસ્ટરે એવું કહ્યું કે પરીક્ષિત કર્યું છે એ બધી કંપનીઓએ કરવાનું અને એમણે આવી બધા આ સર્વિસ આપો એવું ચાલુ કર્યું સર તમારા વ્યવસાયની વાતો તો કરીશું પરંતુ તમારી થોડીક અંગત જીવનની વાતો કરીએ એટલે તમારી વ્યક્તિગત વાતો કરીએ તો તમારા આદર્શ કોણ છે મારા કુટુંબ ગણું તો મારા મોટા બેન છે જેના તે હું ત્રણ વર્ષ સ્કૂલ લાઈફમાં ભણ્યો એમની ભાવનાઓ જોઈ એમના વિચારો જોયા એક એ સામાજિક રીતે ફેમિલી ક્ષેત્રે છે બીજા ગણું તો મને મહાત્મા ગાંધીના વિચારોથી હું પ્રભાવિત છું મારું વર્તન કરવું તો હું એવું કરું સહન બી કરું કોમ્પ્રોમાઇઝ બી કરું પણ જે ગોલ કરવો છે કે જે સારું કામ એ કરું જ કરું પછી સરદાર વલ્લભભાઈથી હું ઇમ્પ્રેસ છું કે કામ કરવું છે તો ગમે એ રીતે સફળતા મેળવવી છે અને જરૂર પડે મદદ લેવી કરવી અને કામ પાર પાડવું અને એ સિવાય ફિલોસોફીની વાત કરું તો મને આધ્યાત્મિક રીતે હું ધાર્મિક અંધશ્રદ્ધાળુ નથી પણ બહુ જ શ્રદ્ધાળુ છું અને મને ભગવાન પર ભરોસો કુદરત પર ભરોસો અને હું સચ્ચિદાનંદજી મહારાજને માનું